नमस्कार, आप જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. હું છું આપની સાથે દેવલ. સમાચારમાં વાત કરીએ તો કેબિનેટની બેઠકમાં ચર્ચાઓ બાદ પંચાયતમાં ઓબીસી અનામત મુદ્દે જાહેરાત કરવામાં આવી હતી. ગ્રામીણ અને શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બક્ષી પંચના સમાજને 27% અનામત આપવામાં સરકારે જાહેરાત કરી છે, પરંતુ એસસી અને એસટી અનામતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જાહેરાત બાદ આજે ગાંધીનગરમાં બક્ષી પંચ સમાજ દ્વારા આભાર દર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તે કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રીએ પણ હાજરી આપી હતી. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બક્ષી પંચ માટે જે 27% અનામતની જાહેરાત કરવામાં આવી હતી તેને લઈને બક્ષી પંચ દ્વારા અત્યારે આભાર કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આભાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેની અંદર સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા, સાથે જ સીએમ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરની અંદર આજે બક્ષી પંચ સમાજ દ્વારા આભાર દર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે ભાજપ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અંદર 27% અનામત ઓબીસી સમાજને આપવામાં આવશે, એટલે કે બક્ષીપંચ સમાજને આપવામાં આવશે. સાથે જ એસસી અને એસટી કેટેગરીની અંદર અનામતની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરવામાં આવે. આ જ મુદ્દે બક્ષીપંચ સમાજ દ્વારા આજે આભાર દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ જોડાયા હતા, સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ કાર્યક્રમની અંદર હાજર રહ્યા હતા. બક્ષીપંચ સમાજ દ્વારા આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પંચાયતમાં ઓબીસી અનામત મુદ્દે જાહેરાત કરવામાં આવી હતી થોડા સમય અગાઉ. તે અંગેનો આ કાર્યક્રમ હતો, આભાર દર્શન કાર્યક્રમ હતો. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27% અનામત આપવામાં આવી છે, જેનો આભાર દર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. એસસી ને એસટી અનામતની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નહોતો આવ્યો. સાથે જ તે પ્રકારે પણ જાહેરાત કરવામાં આવી હતી કે જે વિસ્તારોની અંદર આદિવાસી લોકો વધારે છે, એટલે કે જ્યાં બક્ષીપંચ સમાજના લોકો ઓછા છે, ત્યાં પણ પેસા એક્ટ હેઠળ કાયદો લાગુ કરવામાં આવશે. એટલે કે ત્યાં તે ગણતરી કરીને ત્યારબાદ કોઈની પણ સાથે અન્યાય ના થાય તેવી રીતે અનામત જાહેર કરવામાં આવશે. કારણ કે ગુજરાતની અંદર 61 જિલ્લાઓની અંદર 61 તાલુકાઓની અંદર આદિવાસી લોકો વધારે વસે છે, ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વધુ વિગત સાથે સંવાદદાતા વિરેન મહેતા જોડાઈ ગયા છે. જી વિરેન, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જે ઓબીસી માટે અનામત જાહેરાત કરવામાં આવી હતી તે મુદ્દે આજે આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો, શું છે સમગ્ર વિગત? જો ચોક્કસ તાજેતરમાં સરકાર દ્વારા ઓબીસીને 27% અનામત આપવાની જે જાહેરાત કરી હતી તેને લઈને ભારતીય જનતા પાર્ટી જે બક્ષીપંચ મોરચો હતો તે લોકો આજે ગાંધીનગર સેક્ટર 11માં રામકથા મેદાનમાં એક મોટું સંમેલન બોલાવ્યું હતું અને સરકારનો આભાર દર્શન કરતો કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી તેમજ પ્રદેશ પ્રમુખ પાટીલ હાજર રહ્યા હતા અને જે સંબોધન કર્યું હતું તે પ્રમાણે કહી શકાય કે ભાઈ એક રાજકીય કહી શકાય કે ભાઈ આ ભારતીય જનતા પાર્ટી આવનારી ચૂંટણીમાં ઓબીસીનો લાભ લેવા માટે આ સંમેલન બોલાવાયું હોય અને સરકાર એવું બતાવવા માગતી હોય કે ભાઈ ઓબીસી સમાજ અમારી સાથે છે તે પ્રકારનું આ સંમેલન યોજવામાં આવ્યું હતું. તેમાં પાટીલે કેન્દ્ર સરકારને રાજ્ય સરકારનો વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે ભાઈ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ભારતીય જનતા પાર્ટીની જે એટલે આ ઓબીસી સમાજને આટલું 27% અનામત મળી શક્યું છે, બાકી ના મળી બીજી સરકારો હતી તેમણે ઓબીસી માટે કશું કર્યું નહોતું. ત્યારે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ભાઈ વડાપ્રધાને જે ત્રણ એ કહી શકાય કે આવાસ, આરોગ્ય અને આવક આ ત્રણ ઉપર વધારે ભાર આપ્યો હતો. ઓબીસી સમાજ જે પછાત કહી શકાય છે તે આગળ આવે તેના માટે પણ કામ કરે, જેટલી પણ યોજનાઓ છે તે તમામ યોજનાઓમાં ગરીબ પછાત વર્ગને ધ્યાનમાં લઈને મોદી સરકારે બનાવી છે. એટલે આ પ્રકારનું એક જે સંમેલન બોલાવવામાં આવ્યું તેમાં કહી શકાય કે આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ સંમેલન બોલાવવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટ લાગતું હતું. જી જી વિરેન, સમગ્ર વિગત આપવા બદલ આભાર. ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરની અંદર આજે આભાર દર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બક્ષીપંચ સમાજ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ એટલા માટે ગોઠવવામાં આવ્યો હતો કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી ને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અંદર 27% અનામત ઓબીસી સમાજ એટલે કે બક્ષીપંચ સમાજને આપવામાં આવ્યો હતો. જામનગર કચ્છ મુંદ્રા પોર્ટ પર 7 લાખની લાંચનો મામલો સામે આવ્યો છે. આ મામલે સીબીઆઈએ જામનગર કસ્ટમ્સ સુપ્રિન્ટેન્ડન્ટની ધરપકડ પણ કરી છે.
ફ્રીડમની ઉગ્રાણી મુદ્દે લાંચ માંગી હતી. તાજેતરમાં જ તેમને કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટનું પ્રમોશન પણ મળ્યું હતું. જામનગરમાંથી સીબીઆઈ કસ્ટમ અધિકક્ષની રાતે ધરપકડ કરવામાં આવી હતી. તો જામનગર કસ્ટમના સુપ્રિન્ટેન્ડન્ટ નીતિન શર્મા અને તેના અંગત માણસ સુભાષ શર્માની સીબીઆઈ દ્વારા ધરપકડ કરાઈ હતી. મુંદ્રા લાંચકાંડનું પગેરું જામનગર સુધી નીકળ્યા બાદ કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટના ઘર ઉપર પડેલા દરોડા દરમિયાન રૂપિયા 9.50 લાખની રોકડ રકમ હાથ ધરવામાં આવી હતી. સુપ્રિન્ટેન્ડન્ટનો અંગત માણસ રૂપિયા 2 લાખની લાંચ લેતો સાથે ઝડપાયા પછી સીબીઆઈએ જામનગર બદલી પામેલા સુપ્રિન્ટેન્ડન્ટની પણ ધરપકડ કરી હતી. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મુંદ્રા પોર્ટ ઉપર જે લાંચનો મામલો હતો તેનું પગેરું છે જામનગર સુધી પહોંચ્યું છે, એટલે કે જામનગર કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટની એની અંદર ધરપકડ કરવામાં આવી છે. કારણ કે તે જે પણ લાંચ લેતા હતા તે જામનગરના કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા હતા, ત્યારે અત્યારે તેમની ધરપકડ કરવામાં આવી છે. જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ તેમને આ પ્રમોશન પણ મળ્યું હતું. ત્યારબાદ થોડાક જ સમયની અંદર તેમને લાંચ લેતા ઝડપાયા છે, એટલે તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે, સાથે તેમની ધરપકડ પણ કરવામાં આવી છે. મુંદ્રા પોર્ટ ઉપર તેમને 7 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. 7 લાખની લાંચ લેતો મામલો અત્યારે સામે આવી રહ્યો છે. કચ્છના મુંદ્રા ખાતેથી જે 7 લાખની મામલા લાંચનો મામલો સામે આવ્યો છે. આ લાંચકાંડનું પગેરું છે જામનગર નીકળ્યું છે, જે હાલમાં જ સીબીઆઈ દ્વારા જામનગર કસ્ટમ વિભાગમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા નીતિશ શર્માની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે નીતિશ શર્માના અંગત માણસ ગણાતા સુભાષ શર્માની પણ ધરપકડ કરવામાં આવી છે. 1 મહિના પહેલાં જ નીતિશ શર્મા છે તે જામનગર ખાતે સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે બદલી કરીને આવ્યા હતા. તે આ પહેલાં તેઓ કચ્છના મુંદ્રા પોર્ટમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. આ દરમિયાન જે જામનગર સીબીઆઈની ટીમ જામનગર આવી હતી અને તે નીતિશ શર્માની ધરપકડ કર્યા બાદ જે તેમના રહેણાંક મકાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં તેઓ 9.50 લાખની માલભર રકમ રોકડ રકમ મળી આવી હતી, તેને લઈને ભારે ચર્ચા વધારી છે. બીજી બાજુ સીબીઆઈની ટીમ 7 લાખના લાંચકાંડ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છના મુંદ્રા પોર્ટ ઉપર જે 7 લાખનો લાંચ લેતો મામલો હતો તેનું પગેરું છે કે જામનગર નીકળ્યું છે, એટલે કે જામનગરના કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટ આની અંદર સંડોવાયેલા હતા. કારણ કે જે પણ 7 લાખની લાંચ લેવામાં આવી હતી તે જામનગરના કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા લેવામાં આવી હતી. ત્યારબાદ અત્યારે જામનગર સીબીઆઈ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જામનગરથી. જામનગરની અંદર મુંદ્રા પોર્ટ ઉપર જે 7 લાખની લાંચ લેતો મામલો હતો તે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યમાં સિંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 4 દિવસમાં સિંગતેલના ભાવમાં 150 રૂપિયાનો વધારો થતા હાલ ડબ્બાનો ભાવ 3100ને પાર પહોંચ્યો છે. રાજ્યમાં વરસાદ ખેંચાતા મગફળીનું વાવેતર ઘટવાને કારણે સંગ્રહખોરી વધવાને લીધે સિંગતેલના ભાવ આકાશને આંબી રહ્યા છે. મોંઘવારી વચ્ચે તેલના ભાવ આસમાને પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સિંગતેલના ભાવની અંદર દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે અત્યારે ફરીથી સિંગતેલના ભાવની અંદર વધારો નોંધાયો છે અને છેલ્લા 4 દિવસની અંદર 150 રૂપિયા સુધીનો વધારો થયો છે. એટલે કે અત્યારે સિંગતેલના ડબ્બાનો ભાવ 150 રૂપિયા સુધીનો વધારો થયો છે, જેને લઈને 3100 રૂપિયાને પાર કરી ગયો છે. છેલ્લા 4 દિવસથી સતત વધારો નોંધાઈ રહ્યો છે. વરસાદ પાછો ખેંચાયો છે, જેને કારણોસર મગફળીનું ઉત્પાદન પણ ઘટ્યું છે, સાથે જ સંગ્રહખોરી પણ વધી છે, જેને લઈને સિંગતેલના ભાવની અંદર સતત વધારો નોંધાઈ રહ્યો છે, ઉછાળો નોંધાઈ રહ્યો છે. ત્યારે ક્યાંકને ક્યાંક મધ્યમ વર્ગના પરિવારને આની અંદર પીસાવાનો વારો આવ્યો છે. રાજ્યમાં વરસાદ ખેંચાણો છે અને તેની સીધી અસર છે તે ક્યાંક અત્યારે સિંગતેલના ભાવમાં દેખાઈ રહ્યો છે. છેલ્લા 4 દિવસમાં 150થી વધુ રૂપિયાનો જે ભાવ વધારો ક્યાંક સિંગતેલમાં દેખાયો છે અને આપણી સાથે વેપારી છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો ખાસ તો સિંગતેલના ભાવ સતત વધી રહ્યા છે, છેલ્લા 4 દિવસમાં 150થી વધુ ભાવ છે તે ક્યાંક નોંધાયા છે, આને લઈને આપ શું કહેશો? એક બાજુ ક્યાંક સંગ્રહખોરી પણ વધી છે એવી પણ ક્યાંક ચર્ચાઓ અત્યારે સેવાઈ રહી છે. ખાદ્ય તેલની પરિસ્થિતિ જોવા જઈએ તો અત્યારે સિંગતેલ અને સાઈટ તેલની પરિસ્થિતિ ઓપોઝિટ પરિસ્થિતિમાં છે. બાકી બધા ખાદ્ય તેલો અત્યારે 1500 થી 1350 ની સપાટીમાં મળી રહ્યા છે અને સિંગતેલ 3150થી લઈને 3250 સુધીના ભાવની અંદર મળી રહ્યું છે. સિંગતેલની ભાવ વધારો થવાનું મુખ્ય કારણ જોવા જઈએ તો 7મા 8મા પહેલાં સિંગતેલની અંદર 100-150 રૂપિયા જેવો ભાવ ઘટાડો આવેલો હતો. આ ઉપરાંત 7મા 8મા પછી જે મગફળીની આવક યાર્ડો બંધ રહેતા નવી મગફળીની આવક પ્રમાણમાં ખૂબ ઓછી હતી,
અને નવી ઓઇલ મિલો અત્યારે ચાલુ નથી, મોટાભાગની ઓઇલ મિલો અત્યારે બંધ પરિસ્થિતિમાં છે. આગામી સમયમાં નોરતા દરમિયાન મોટાભાગની ઓઇલ મિલો ચાલુ થઈ જશે, આ ઉપરાંત મગફળીની પૂરતા પ્રમાણમાં આવક થશે. અત્યારે જે કાંઈ મગફળી આવી રહી છે એ મોટાભાગે દાણાવાળાને મગફળી મળી રહી છે અને ઓઇલ મિલોને અત્યારે મગફળી પૂરતા પ્રમાણમાં મળી રહી નથી. આને કારણે સિંગતેલની અંદર ખૂબ જ અછતનું વાતાવરણ સર્જાઈ ગયું છે. અમુક બ્રાન્ડેડ ખાદ્ય તેલો પાસે સિંગતેલ સારી ક્વોલિટીનું અવેલેબલ નથી, એટલે એની અંદર વેઇટિંગ પીરિયડ ચાલી રહ્યો છે અને 5-7 દિવસનું બ્રાન્ડેડ ખાદ્ય તેલમાં સિંગતેલમાં વેઇટિંગ પીરિયડની પરિસ્થિતિ છે, એને કારણે પણ ભાવ વધારો આવેલો છે. વાત કરીએ સંગ્રહખોરીની, તો અત્યારે સિંગતેલ બિલકુલ અવેલેબલ જ નથી. મગફળી પણ કોઈ ઓઇલ મિલર્સ પાસે અથવા તો સ્ટોકિસ્ટો પાસે મગફળી પણ અવેલેબલ નથી, એટલે સંગ્રહખોરીને કારણે ભાવ વધારો આવેલો છે એ વાતમાં બિલકુલ તથ્ય નથી. મૂળ અવેલેબિલિટી ઓછી છે એને કારણે જ ભાવ વધારો આવેલો છે, એ મુખ્ય કારણ છે. આ વખતે ક્યાંક મગફળી ઓછા પ્રમાણમાં આવશે તેવી પણ ક્યાંક વાત અત્યારે થઈ રહી છે, તો આ વાતમાં કેટલી તથ્ય? અને સાથે જો વાત કરવામાં આવે તો આજે બજાર છે અત્યારે સિંગતેલનું સતત વધી રહ્યું છે, શું એમાં ક્યારે ઘટાડો આવશે કે કેમ? જનરલી જોવા જઈએ તો સિંગતેલની ભાવ સપાટી છેલ્લા 2-3 વર્ષથી આપ જોઈ રહ્યા છો કે 2750 લઈ અને 3150 સુધી સિંગતેલના ભાવ દર વર્ષે રહેતા હોય છે. આ વર્ષે પણ પરિસ્થિતિ એવી જ થશે, સિંગતેલના ડબ્બાનો ભાવ 2500 રૂપિયાથી લઈ અને 3000ના ભાવ સુધી આગામી સમયમાં રહે, આગામી વર્ષમાં, એવું અત્યારે દેખાઈ રહ્યું છે. નવા ઉત્પાદનની વાત કરીએ તો હજી સરકારી આંકડા અથવા તો ટ્રેડના આંકડાઓ આવી રહ્યા નથી, એટલે મગફળીનું ઉત્પાદન કેટલું થશે, કેટલા પ્રમાણમાં થશે એવું અત્યારે કેવું વહેલું કહેવાશે. આપણી સાથે વેપારી ભાવેશભાઈ કે જેઓ જણાવી રહ્યા છે કે વર્તમાન સ્થિતિની જો વાત કરવામાં આવે તો સિંગતેલના ભાવ છે તે સ્થિતિ તેની યથાવત રહેશે, ખાસ આના કારણે ક્યાંક હાલ વેપાર ઘટ્યો છે સિંગતેલના, પણ ચોક્કસ પ્રમાણે કહી શકાય કે આગામી સમયમાં આજે સિંગતેલનો જે ભાવ વધ્યો છે તે ક્યાંક ઓછા થશે તેવું પણ તેઓ એક દાવો કરી રહ્યા છે. ત્યારે કહી શકાય કે સિંગતેલમાં સતત ભાવ વધારાના કારણે જે કિચનનું જે બજેટ છે તે ખોરવાઈ રહ્યું છે. સુરતના ભાઠીના વિસ્તારમાં આવેલી પાલિકા સંચાલિત ઉર્દુ શાળા નંબર 29 નંબર પ્રાથમિક શાળામાં બાળકો મજૂરી કામ કરતા હોવાનું વિડીયો વાયરલ થયો છે. આ મામલે મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા શાળા પર જઈને ચેક કર્યું હતું, જેમાં નવનિર્મિત બાંધકામમાં બાળકો કામ કરતા હોવાનું સ્થાનિકે જણાવ્યું હતું. બાળકો મોડા શાળાએ આવ્યા હોવાથી સજાના ભાગરૂપે કામ કરાવ્યું હતું, કારણ કે આ શાળાના બાળકો મજૂરી કરે છે અને શિક્ષકો જણાવે છે કે વિદ્યાર્થીઓ વ્યસને ચડ્યા છે, ત્યારે ખરેખર આ મામલે તપાસ થઈ તો અનેક તથ્ય બહાર આવે તેવું લાગી રહ્યું છે. સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. સુરતની અંદર એક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવતો કિસ્સો સામે આવી રહ્યો છે. આ ભાઠેના વિસ્તારમાં આવેલી નગરપાલિકા સંચાલિત જે સ્કૂલ છે, ઉર્દુ સ્કૂલ, કે ઉર્દુ સ્કૂલમાં બાળકો કામ કરતા નજરે પડ્યા હતા. જે દ્રશ્યો જોઈ શકો છો, આ જે પાછળ જે નવનિર્મિત બાંધકામ થઈ રહ્યું છે તે બાંધકામમાં બાળકો જે છે તે સિમેન્ટના તગારા ચડાવતા નજરે પડ્યા હતા અને આ સમગ્ર વિડીયો જે છે તે અહીંના સ્થાનિકે ઉતારી અને વાયરલ કર્યો હતો. બાજુમાં જે આ સ્કૂલ છે અને સ્કૂલના બાળકો જે છે તે આ શાળાના બાળકો અહીં અભ્યાસ કરવા આવતા હોય છે, પરંતુ આ ક્યાંક ને ક્યાંક આ અભ્યાસ કરવા આવેલા બાળકો જે છે તેમની પાસેથી મજૂરી કામ કરાવાતું હોવાનું સામે આવ્યું હતું. જે પ્રકારે આ વાયરલ થયું છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જે પ્રકારે આ શાળા આવેલી છે, આ શાળા સુરત મહાનગરપાલિકા સંચાલિત છે અને અહીંયા જે બાળકો ભણવા આવે છે તેમની પાસે કામ કરાવાઈ રહ્યું છે. આપણી સાથે સ્થાનિકો છે, સ્થાનિકો સાથે વાત કરું છું. જે પ્રકારે વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે બાળકો સાથે કામ કરાવાઈ રહ્યું છે, જે એમને બચ્ચા એમને મોડા આવે છે તો એને સજા આપે છે. સર મારી સર ચડી છે તો એ બચ્ચા ભાઈ કામ કરાવતા હતા, તો હું મારી નજર પડી રહી એટલે હું આવ્યો, એટલે અહીંયા તમને બચ્ચા ભાઈ કેમ કરાવો, કામ કરાવો છો તમે? એમને લેટ આવે એના માટે અમે કામ કરાવ, એમ એ તો તમારે દર જ છે, બચ્ચા મારે કામ તો નહીં કરવા જોઈએ તમારે. હા, એમને તમારે ત્યાં પાર્ટી પર તો લખી મૂકો, ભાઈ તમારે 7-7 તો બચ્ચા આવવું જોઈએ, એના પછી નહીં તો ગેટ બંધ થઈ જશે. તો એમને ત્યાં હા ભાઈ તમે એમને વિડીયો બનાવી લો, તમે મને એમ બોલો તો બનાવી લીધું. પછી શું લાગે છે આના પર કોઈ કાયદેસરની કાર્યવાહી થઈ જશે? કરવું જોઈએ, કરવું જોઈએ ને સર, કાં તો બચ્ચા માટે બચ્ચા કામ કરાવ તો ખોટું છે ને. આ તો કેટલા સમયથી આ પ્રકારે કામ કરાવે છે બાળકો પર? એ તો હમણાં જો અહીંયા કામ ચાલે છે, આ પહેલી વાર એટલો થયું છે એટલે અમને કીધું એને તમને આ ખોટી છે તો ધારાથી તમે બચ્ચાને બધા જમા કરીને બધાને દાંત ધમટી આપતા હતા પછી કામ કરાવ્યું. એટલે બાળકો પાસે શા માટે કામ કરાવાતું હતું? બચ્ચા એમ કહેતા તમે એમ તો લેટ આવે એટલે તમને કામ કરાવો એમ કે તમારા પાસે. એટલે બાળકો કામ કરતા હતા અહીંયા? લગભગ તો 15-20 છોકરા હતા. શું કામ કરતા હતા? આ રેતી તદાડા છે ને બધા ઉછળતા હતા અને નાટતા હતા અંદર. લાગે છે બાળકો પાસે આ કામ કરાવવું કેટલું યોગ્ય? આ તો ખોટું છે સર.
આ ખોટું છે. હું પણ કીધું આર્ય સામે આ ખોટું તમારું, તમારે જે કાયદેસર બનતું હોય તમે લખીને તમે ત્યાં દિવાળ પર લખીને તમે બોલો છો બચ્ચાને, અને એને વાલીને બોલી શકો તમે કે ભાઈ આ તમે છે તો બચ્ચાને મોડો મોકલો છે, તમે ત્યાં લેટ આવે તો 7 થી 7:30 નો ટાઈમ હોય તો એના પછી આવે તમે ગેટ બંધ કરી નાખશો. શાળા દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો ખરી તમને આ બાબતે? ના, મને તો જવાબ આપવામાં નહીં આવ્યું છે. મને કીધું એમ કે ભાઈ તમારે ત્યાં કરો એમ કે ચોકસી. તો આ જે શાળા છે આ શાળા જોઈ શકો છો, આ શાળામાં બાળકો અભ્યાસ કરવા આવતા હોય છે, પરંતુ શાળાનું જે નવનિર્મિત કામ કરવામાં આવ્યું છે તેમાં બાળકો પાસે મજૂરી કામ કરાવતા હોવાનું પણ સ્પષ્ટ સામે આવ્યું હતું. એટલે કહી શકાય કે આ શાળા ક્રમાંક 29 અને શાળા ક્રમાંક 75 જે મિશ્ર છે, અને અહીંયા કહી શકાય કે વાડીલાલ દરગાહ જે આવેલી છે ભાઠેનામાં તેની પાછળના ભાગમાં આ પ્રાથમિક શાળા આવેલી છે, અને અહીંયા કમસે કમ 500 જેટલા જે બાળકો છે તે અભ્યાસ કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક શાળા દ્વારા જે બાળકો પાસે મજૂરી કામ કરવામાં આવતા હોવાનો જે વિડીયો વાયરલ થયો હતો અને સ્થાનિક દ્વારા જ આ વિડીયો બનાવવામાં આવ્યો હતો, ત્યારે બાળકો જે છે તે કામ કરતા હતા, અને બાળકો જે કામ કરી રહ્યા છે તે કેટલું ઉચિત છે તે પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. ખરેખર સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આ જે બાળકો પાસે કામ કરાવનારા સ્કૂલના જે પ્રશાસન છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. વધુ એક સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે. ભાવનગરની અંદર દલિત પરિવારના યુવકની હત્યાનો મામલો સામે આવી રહ્યો છે. સિવિલમાં પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે, તો બોટાદના બગડ ગામ પાસે આ યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે અત્યારે હોસ્પિટલ સારવાર દરમિયાન આ યુવાનનું મોત નિપજ્યું છે. રાજેશભાઈ મકવાણા નામના વ્યક્તિ પર હુમલો થયો હતો અને યુવક પર 7 શખ્સોએ હુમલો કર્યો હતો. ઉપસરપંચની હત્યા કેસમાં સાક્ષી તરીકે આ યુવકે પોલીસ પ્રોટેક્શન પણ માંગ્યાની પરિવારે વાત કરી છે, પરંતુ પોલીસ પ્રોટેક્શન નહોતું મળ્યું. આ સાથે તેની પર 7 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. દલિત સમાજનો આ યુવક હતો અને દલિત સમાજના આગેવાનો એકઠા થઈ અને આરોપી અને અધિકારીઓ પર કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે, અને આ માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગરથી ભાવનગરની અંદર દલિત સમાજના યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો છે, કારણ કે જે યુવાન છે તે ઉપસરપંચની જે હત્યા કરવામાં આવી હતી તેનો સાક્ષી બન્યો હતો, અને તેના સાક્ષી બન્યો હતો ત્યારે તેને પોલીસ પ્રોટેક્શન પણ માંગ્યું હતું, પરંતુ તેને પોલીસ પ્રોટેક્શન નહોતું મળ્યું અને તેના પર 7 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, અને ત્યારબાદ હોસ્પિટલની અંદર સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. ત્યારે અત્યારે દલિત સમાજના આગેવાનો દ્વારા માંગ ઉઠવા પામી છે કે આ યુવકનો મૃતદેહ ત્યાં સુધી સ્વીકારવામાં નહીં આવે જ્યાં સુધી અધિકારીઓ પર કોઈ પણ પ્રકારની ચોક્કસ કાર્યવાહી નહીં કરવામાં આવે. વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ જોડાઈ ગયા છે. જે હિરેન, દલિત સમાજના યુવક દ્વારા જે સાક્ષી બન્યો હતો અને ત્યારબાદ તેના પર હુમલો કરવામાં આવ્યો છે અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે, શું છે સમગ્ર વિગત? જી ચોક્કસ, જે ઘટના છે તે બોટાદ જિલ્લાની જે બગર ગામ છે ત્યાંની આ ઘટના સામે આવી છે. બગર ગામના રાજેશ મકવાણાને ત્યાંના જે અમુક શખ્સો છે તેમાં 3 સગા ભાઈઓ અને પિતા તેમજ 3 હજારના સુરક્ષક એટલે કે 7 લોકોએ મળીને જે રાજેશ મકવાણા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. 6 તારીખના રોજ આ હુમલો કરવામાં આવ્યો હતો, અને જે ઇજાગ્રસ્ત છે તેને સૌ પ્રથમ બોટાદની જે સરકારી હોસ્પિટલ છે ત્યાં લઈ જવામાં આવ્યા હતા, અને ત્યારબાદ વધુ સારવાર માટે તેને ભાવનગર ખસેડવામાં આવ્યા હતા, અને જે રાજેશભાઈ મકવાણા છે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અને ત્યારબાદ પરિવાર દ્વારા જે રીતના આક્ષેપ કરવામાં આવ્યા છે કે 2019માં મંજીભાઈ સોલંકી નામના જે સરપંચ છે જાલીલા ગામના, આ જળીલા ગામના સરપંચ મંજીભાઈ સોલંકી છે, તેને તેના જ ગામના અમુક શખ્સો વિરુદ્ધ જમીન જે છે તે જમીનો પચાવી પાડવા અને જમીનોને પોતાના જ કબજા કરવાના લઈને જે માથાકૂટ થઈ હતી તેનો વેર રાખીને 2019ની અંદર મંજીભાઈ સોલંકીનું તેના જ ગામની અંદર માર મારીને તેમના મૃત્યુ નિપજાવવામાં આવ્યું હતું. અને આ જે કેસ છે તેની અંદર રાજેશભાઈ જે છે તેના પંચનામાની અંદર પોતે પંચ તરીકે સાક્ષી કરી હતી, અને સાક્ષી કરવામાં જે મંજીભાઈ જે સોલંકીનો જે સમગ્ર મોતની ઘટના છે તેમાં આરોપીઓને જામીન પણ મળી ચૂક્યા છે, અને જે રાજેશભાઈ છે તે પોતાની જે જુબાની છે તે આપવા માટે કોર્ટમાં ગયા હતા, ત્યારે પણ કંઈ પણ નાની મોટી જે બાધાફૂટ છે તે તેને સામે આવી હતી,
જેને લઈને અગાઉ પણ પોલીસ ખાતાની અંદર રાજેશભાઈએ પ્રોટેક્શન માંગ્યું હતું, પરંતુ રાજેશભાઈને પોલીસ પ્રોટેક્શન નહોતું મળ્યું. ત્યારબાદ ગત તારીખ 6ના રોજ રાજેશભાઈ જે છે તે પોતાના બાળકોના કપડાં લેવા માટે બોટાદ આવ્યા હતા અને બોટાદથી કપડાંની ખરીદી કરી જ્યારે પરત ફર્યા હતા ત્યારે જે કહી શકાય કે ધનજીભાઈ ખાચર કરીને તેના 3 સંતાનો છે તે અને અજાણ્યા શખ્સો દ્વારા 2 કાર લઈને જે રાજેશભાઈ છે તેને અટકાવવામાં રસ્તામાં આવ્યા હતા અને ત્યાં આગળ તેમને માર મારવામાં આવ્યો હતો અને માર મારવાના કારણે જે ગંભીર રીતના ઘવાયા હતા તેને સારવાર માટે પ્રથમ બોટાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં આગળ વધુ સારવાર માટે અને ગંભીર ઇજાઓ થવાના કારણે તેમને ભાવનગર રિફેર કરવામાં આવ્યા હતા. ભાવનગર તેમની સારવાર શરૂ હતી, પરંતુ સારવાર દરમિયાન રાજેશભાઈનું મોત નિપજ્યું હતું. હાલ પરિવાર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે અગાઉ પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું, તેમ છતાં રાજેશભાઈને પોલીસ પ્રોટેક્શન આપવામાં નહોતું આવ્યું અને તેના કારણે જે આરોપીઓ છે તેને હુમલો કરવામાં આવ્યો છે. હાલ જે પોલીસની તપાસ છે તેમાં શરૂ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે જે 3 સગા ભાઈઓ છે જે હુમલામાં તેને પકડી ઝડપી પાડવામાં આવ્યા છે, તેમજ અજાણ્યા જે 3 શખ્સો અને ધનજી ખચ્ચર જે નામનો જે યુવા જે મુખ્ય આરોપી છે તેમને પણ પોલીસ શોધખોળ કરી રહી છે. પરંતુ પરિવાર દ્વારા જ્યાં સુધી રાજેશભાઈને ન્યાય નહીં મળે અને રાજેશભાઈના પરિવારની અનેક જે માંગણીઓ છે તે નહીં સંતોષાય ત્યાં સુધી ડેડ બોડી જે છે તે સ્વીકારવામાં નહીં આવે. આ અંગે જે દલિત આગેવાન જે ધારાસભ્ય છે જિજ્ઞેશ મેવાણી તેમના દ્વારા પણ સરકાર વિરુદ્ધમાં ટિપ્પણી કરવામાં આવી છે અને જે રીતના રાજ્યની અંદર દલિત સમાજના લોકોમાં ઉપર જે હુમલાઓ થતા આવ્યા છે અને જો દલિત સમાજના જે ભોગ બનનાર લોકો છે જે પરિવારો છે તેમને પણ ન્યાય નથી મળતા તેને લઈને જિજ્ઞેશ મેવાણીએ પણ આકરા પ્રહાર કર્યા છે. હાલ તો પરિવાર દ્વારા ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે દલિત સમાજના આગેવાનો સાથે ધરણા પર બેસી ગયા છે અને બોડી પણ સ્વીકારવામાં નથી આવી ત્યારે જોવાનું રહ્યું. હાલ પોલીસ જે રીતના માંગણી જે પરિવારની છે તેને સંતોષે કે નહીં અને આ જે મૃતદેહ છે તે પરિવાર ક્યારે સ્વીકારશે. જી હિરેન, સમગ્ર વિગત આપવા બદલ આભાર. ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગરની અંદર દલિત સમાજના યુવક પર 7 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે તેના પરિવારજનોએ તેનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. ગણેશ ઉત્સવ નજીક આવતા જ અમદાવાદના બજારોમાં વિઘ્નહર્તાની અવનવી મૂર્તિ જોવા મળી રહી છે. ત્યારે ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદમાં પણ આ વર્ષે ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે બજારોમાં ઇકો ફ્રેન્ડલી અને પીઓપીની મૂર્તિ વધારે જોવા મળી રહી છે, જ્યારે આ વર્ષે બજારોમાં 2100થી લઈને 50,000 સુધીની મૂર્તિઓ વેચાઈ રહી છે. સાથે જ મૂર્તિઓના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે હાલ મૂર્તિઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી. મહારાષ્ટ્રનો સૌથી મોટો તહેવાર એટલે ગણેશ ઉત્સવ, અને ગણેશ ઉત્સવની સમગ્ર દેશની અંદર ધામધૂમથી ઉજવણી થતી હોય છે, ત્યારે અમદાવાદમાં પણ આ વર્ષે અવનવા પ્રકારની ગણપતિ દાદાની પ્રતિમાઓ જોવા મળી રહી છે. આ વર્ષે લોકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તરફ વધારે આગળ વધ્યા છે. આ વખતે જોઈ શકો છો કે બજારની અંદર સરસ મજાની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ જોવા મળી રહી છે. સરસ મજાના શણગાર કરેલા ગણપતિની સૌથી વધારે લોકો ડિમાન્ડ કરતા હોય છે. આ વખતે 1 ફૂટથી લઈને 9 ફૂટ સુધીની ગણપતિ બાપ્પાની વિઘ્નહર્તાની મૂર્તિઓ મળતી હોય છે. આ વખતે તમે જોઈ શકો છો કે મૂર્તિઓમાં અલગ અલગ પ્રકારના વસ્ત્રો ધારણ કરેલા ગણપતિ, સાથે જ પાઘડી પહેરેલા ગણપતિજીની પ્રતિમા પણ અત્યારે માર્કેટમાં જોવા મળી રહી છે. માટીની જે મૂર્તિ હોય છે તે સૌથી વધારે લોકો પસંદ કરતા હોય છે, કારણ કે આ જે મૂર્તિ હોય છે તે ઇકો ફ્રેન્ડલી હોય છે અને પર્યાવરણને નુકસાન નથી કરતી. સાથે પીઓપીની પ્રતિમા પણ લોકો પસંદ કરતા હોય છે, કારણ કે તે સસ્તી પડતી હોય છે અને આ જે ઇકો ફ્રેન્ડલી પ્રતિમા હોય છે તે ચીની માટીમાંથી બનતી હોય છે, જેનું ઘરે જ જે ગણપતિ દાદાના ભક્તો હોય છે તે વિસર્જન કરી શકે છે. તો આ વખતે જોઈ શકો છો કે સરસ મજાના શણગાર કરેલા ગણપતિ બાપ્પાની મૂર્તિઓ જોવા મળી રહી છે. વિઘ્નહર્તાને ઘરે લાવવા માટે થઈને આ વર્ષે ભક્તોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પણ સાથે સાથે આપણે વાત કરીએ તો મોંઘવારી ખૂબ જ વધી છે, અને આ વખતે મૂર્તિઓની કિંમતની વાત કરીએ તો આ વખતે જે મૂર્તિઓની કિંમત છે 2100 રૂપિયાથી ચાલુ થાય છે, અને ત્યાર પછી જે પ્રમાણે
જેનો ઓર્ડર હોય છે તે પ્રમાણે મૂર્તિઓ અલગ અલગ બનતી હોય છે. તો આ પ્રકારના ગણપતિ જે હોય છે તે સૌથી વધારે લોકો પસંદ કરતા હોય છે. ગાદી પર બેઠેલા ગણપતિની સૌથી વધારે ડિમાન્ડ જોવા મળતી હોય છે. સાથે જ આપ જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની થીમ પરના ગણપતિ અત્યારે હાલ બજારોમાં જોવા મળી રહ્યા છે. સૌથી વધારે ગણપતિ બાપ્પાની જે મૂર્તિઓ હોય છે ત્યાં રીતે શણગારેલી જે મૂર્તિઓ હોય છે તેવી લોકો વધારે પસંદ કરતા હોય છે. તો આ વર્ષની આપણે વાત કરીએ તો સૌથી વધારે અત્યારે બજારોમાં ભીડ તો જોવા મળી રહી છે, સાથે જ મોંઘવારી વધી રહી છે. એટલે ગ્રાહકો જે છે તે મૂર્તિઓ ખરીદતા પહેલાં વિચાર કરી રહ્યા છે, કારણ કે ઇકો ફ્રેન્ડલી જે મૂર્તિ હોય છે તે અત્યંત મોંઘી છે અને પીઓપીની જે મૂર્તિ છે એ થોડી સસ્તી મળતી હોય છે. અમદાવાદની અંદર જ્યારે આવનારા સમયમાં ગણેશ ચતુર્થી આવી રહી છે ત્યારે અમદાવાદના બજારોની અંદર ગણપતિની મૂર્તિઓ આવી ગઈ છે, અવનવી મૂર્તિઓ આવી ગઈ છે. વિઘ્નહર્તા આશીર્વાદ દેવા માટે આવી પહોંચ્યા છે ત્યારે લોકોની અંદર પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 2100થી લઈને 50,000 સુધીની મૂર્તિઓ બજારની અંદર જોવા મળી રહી છે. અત્યારે સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.